एक समान नाम का लाभ उठाकर बिन किसान को किसान बनाने के साथ जमीन घोटाला रचने के अंतर्गत अरजदार के वकील द्वारा आज पत्रकारों को संबोधित किया था। मिली जानकारी के आधार पर भरूच शहर में बिन किसान को किसान बनाने का घोटाला प्रकाश में आया है, जिस मुद्दे अंकलेश्वर की एक महिला ने उसके नाम का दुरुपयोग कर खेती में जमीन का घोटाला रचने के गंभीर आरोप लगाए गए हैं, जहां जिला पुलिस अधीक्षक और जिला कलेक्टर को लिखित में फरियाद करने के साथ जांच की मांग की गई है। भरूच क्राइम ब्रांच के सब इंस्पेक्टर ने आरोपी के निवेदन लेने के साथ जांच जारी की है, जिसमें एक ही समान नाम के नाम का फायदा उठाते हुए महिला के नाम के साथ उसे किसान बनाने के साथ करीबन करोड़ों कीमत की जमीन का घोटाला रचा गया है, जिसके अंतर्गत राबिया बीबी अली उमर फाटक द्वारा जिला पुलिस अधीक्षक और जिला कलेक्टर को आवेदन पत्र देकर रजूआत की है, जहां आज अरजदार महिला के वकील द्वारा पत्रकारों को संबोधित कर इस संदर्भ में विशेष जानकारी दी गई। मारा असील छे राबिया बीबी अली उमर फाटक ने दीकरी ते अब्दुल पटेल ना पत्नी ना पावरदार छे भरतभाई रामाभाई भरवाड़। આજે મારા મૂળ અસીલ છે તેઓ મોજે ગામ કહાનના બ્લોક નંબર 59ની જમીન ધારણ કરતા હતા અને આ રાબિયા બીબીના નામ જેવું જ બીજું નામ ધરાવનાર વ્યક્તિ એક બીજા રાબિયાબેન એના વારસોને ખોટા ખેડૂત ખાતેદાર બનવું હતું, એટલા માટે મારા જે અસીલ છે રાબિયા બીબી એના નામનો ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર મેળવી એને આધારે સૌપ્રથમ સરથાણ ગામની જમીન ખરીદી અને સરથાણ ગામની જમીનમાં જે નોંધ પડી એમાં આજે અસલ મારા અસીલ જે રાબિયા બીબી છે તેમના ખેડૂત પ્રમાણપત્રનો ઉપયોગ કર્યો, એટલે કે પોતે આ રાબિયા બીબી ખેડૂત ખાતેદાર ન હોવા છતાં પણ પોતાના વારસોને ખેડૂત ખાતેદાર બનાવવા અને આ ખેડૂત ખાતેદાર ખોટા બની અલગ અલગ ગામની જમીનો અંદાજિત અમારા ધ્યાનમાં જે જમીનો આવેલી છે તે મોજે સરથાણ અને મોજે વરાળિયાવાડામાં અંદાજિત 140 એકર જમીન છે, આ તો ખાલી એક જમીન અમારા ધ્યાનમાં જે આવી છે તે છે। આ રાબિયા બીબીના વારસોએ ખોટા ખેડૂત પ્રમાણપત્રને આધારે આ સિવાયની અલગ અલગ જમીનો પણ ખરીદેલી હોઈ શકે, આ અંગે અમારા ધ્યાનમાં હકીકત આવતા આ રાબિયા બીબીના પાવરદાર દ્વારા કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી છે અને ત્યાં પણ ફરિયાદ લેખિતમાં ફરિયાદ આપેલી છે કે આ અંગેની સઘન તપાસ કરવામાં આવે। આ ઉપરાંત એસપી સાહેબશ્રીને પણ ફરિયાદ કરવામાં આવેલી છે કે મારા અસીલના ખોટા ખેડૂત પ્રમાણપત્રનો ઉપયોગ કરી અને જે ખેડૂત ન હોવા છતાં પણ ખોટા ખેડૂત ખાતેદાર બની અને સરકારશ્રી સાથે પણ ષડયંત્ર રચી અને આ પ્રકારના ખોટા કૃત્યો કરી રહ્યા છે। જો આની અંદરની યોગ્ય તપાસ થાય તો આ ષડયંત્ર કરનારની પાછળ કે જે ખોટા ખેડૂત બનાવવાનું કામ કરે છે કે સરકારશ્રીને સાથે પણ ફ્રોડ કરે છે એવા અનેક વ્યક્તિઓના પણ આમાં પર્દાફાશ થાય એવું